સુરતની વાત કરી લઈએ. સુરતમાં પણ રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યો છે. વરસાદની સિઝનમાં રસ્તા પર પડેલા ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે. વાહન ચાલકોને આ રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને શહેરના કતારગામ દરવાજા પાસે રોડની સ્થિતિ અતિ ખરાબ છે. અહીં મહિના પહેલા બનેલા આ રોડ રસ્તાની આવી સ્થિતિ સામે અનેક સવાલો તો ઉઠી જ રહ્યા છે. દર વર્ષે ચોમાસા આવતા પહેલાની સાથે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કતારગામ દરવાજાના આ સીધા દ્રશ્યો છે જ્યાં જે રસ્તા છે તે ખાડા ખબર જોવા મળી રહ્યા છે. આ જે રસ્તા છે તે એક મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે જે રીતે વરસાદ વરસી રહ્યો હતો ત્યારબાદ આ રસ્તાની હાલત આપ જોઈ શકો છો. જ્યારે ચંદ્રયાન આ રસ્તા પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. મોટા ખાડા પરથી જે વાહનો છે તે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. જે રસ્તો છે તે રસ્તાની સાઈઝ પણ નાની છે. આ ઉપરાંત જે ખાડા છે તે ખાડા પણ અહીં નજરે પડી રહ્યા છે. જે હું આપને પૂછવા માંગીશ, શું છે આ રસ્તાની હાલત શું છે? ભયંકર ગંભીર છે. આ જો ને આ પાછળ જો એક્સિડન્ટ થાય છે, એકદમ ખરાબ હાલત છે બાપુ. દરેક જગ્યાએ રસ્તા ખરાબ છે, હરેક જગ્યાએ એટલા ખરાબ છે ને કે ભયંકર ખરાબ છે. શું તકલીફ પડે છે? અમને કમર દુખે છે કમર સાહેબ. ગાડી ચલાવી, અમે રોજની 100 કિલોમીટર મારે ગાડી ચલાવવાની આવે છે. આ ગલીમાં જાઓ તો રસ્તા ગંભીર, પેલી ગલીમાં જાઓ તો રોડે રોડ બધા બેકાર છે. આ રસ્તો તો હજુ એક મહિના પહેલા જ બનાવ્યો, એક મહિના પહેલા જ બનાવ્યો છે, પણ હજુ રસ્તો શરમ નથી કરવામાં આવ્યો. તો એ તો સુરત મહાનગરપાલિકા તો કહે છે અમે બધે રસ્તા બરાબર છે, કોઈ બનાવતું નથી સાહેબ. પુલના પુલ પર સળિયા દેખાય છે. મજુરા ગેટનો બ્રિજ જોયો તમે? સળિયા દેખાય છે, સળિયા લોકોના ટાયરમાં ઘૂસી જાય છે સળિયા. કોઈ બેકાર કામ જ બેકાર છે, એકદમ બેકાર કામ છે. એ લોકો ખાલી ખુરશી પર બેસીને એસીમાં બેસી રહ્યું છે બસ. સામેવાળો શું કામ કરે ને એ કોઈ જોવામાં નથી આવતું. જી, અધિકારીઓ એસીમાં બેસવાનું જ કામ કરી રહ્યા હોવાનો અહીં આક્ષેપબાજી કરવામાં આવી રહ્યા છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ. જે અહીં જે પાણી નિકાલ માટેની જે કુંડી છે તે કુંડીના પણ આપને દ્રશ્ય બતાવવા માંગીશ. એટલો ઊંડો ખાડો છે કે અહીંથી વાહનો કઈ રીતે પસાર કરવા તે અંગે પહેલાં વિચારવું પડે. જે વાહન ચાલકો આવે છે તે વાહન ચાલકો અહીંથી કઈ રીતે પસાર થવું તે અંગે તેઓ વિચાર કરતા હોય છે, કારણ કે દરેક જગ્યા ઉપર આ રીતે ખાડા પડતા હોય છે. જી કાકા, જે રીતે રસ્તાની હાલત છે શું કહેશો? મહાનગરપાલિકા ખાડા રિપેર કરાવે તો સારું, બીજું તો હું યાર. આ રસ્તો મહિના પહેલા જ તૈયાર થયો છે ને આવા હાલત છે. નગરપાલિકામાં થોડુંક તો આમ તેમ રહે, કેમ કરવાનું? જી, હલકી ગુણવત્તાનો જે માલ છે, જે કપચી છે, જે ડામર છે તે અહીં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો અને એક મહિનામાં જ આ જે રસ્તા છે તે બિસ્માર હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે. જે લોકો જે અહીંથી રોજે રોજ પસાર થતા હોય છે તેમને કમર અને ગાડીનો પણ પ્રોબ્લેમ હોય છે. કેટલાક એવા કિસ્સામાં પણ જોવા મળ્યા છે કે જે વાહનો અહીંથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે વાહનો અહીંથી પડી જતા હોય છે, કેટલાકને ઈજા પામ્યા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો જે રિક્ષા છે તે રિક્ષા પણ અહીંથી પલટી મારી ગઈ હતી અને જે મુસાફરો છે તે મુસાફરોને અહીં ઈજા પહોંચી હતી. હાલ સ્થાનિક લોકો દ્વારા પણ સુરત મહાનગરપાલિકાને એ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે એક મહિના પહેલાં જ આ જે રસ્તા છે તે અહીં બનાવવામાં આવ્યા હતા, તો કઈ રીતે આ રસ્તાની હાલત આવા ખાડા ખબર જેવી થઈ ગઈ છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક કે ક્યાંક જે સુરત મહાનગરપાલિકાને જે અધિકારીઓ છે તેના મેળા પીપળાથી પોતાના માન્યતાઓને આ જે ટેન્ડર છે તે આપી દેવામાં આવતો હોય છે અને હલકી ગુણવત્તાની જે વસ્તુઓ છે તે વસ્તુઓ અહીં વાપરવામાં આવતી હોય છે. મહિનાની અંદર જ આ જે રસ્તો છે તે એટલી હદે ખરાબ થઈ ગયો છે. જ્યારે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે વિચારવું પડે છે કે ક્યાંથી પસાર થવું. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.